आज प्रधानमंत्री आवास योजना अंतर्गत 660 आवासों अहिया अर्पण करवाना छे एवा महत्वना कार्यक्रम में अपनी वच्चे उपस्थित अपना छोटाउदेपुर मत विस्तार ना धारासभ्य आदरणीय राजू भाई राठवा, तालुका पंचायत ना प्रमुख भाई श्री रमेश भाई राठवा अने तालुका मा टीडीओ तरीके तालुका विकास अधिकारी तरीके खूब सारू काम करी रहा छे एवा दीपक भाई चौधरी साहेब अने अपना ज गामना जिला पंचायत ना सदस्य भाई श्री नगीन भाई अने देवलिया गामना अपना उप प्रमुख तालुका पंचायत ना एवा सुमन भाई कारोबारी अध्यक्ष बेन श्री वानुबेन वसावा सज्जन बेन राजपूत जो जिला महिला मोर्चा ना प्रमुख छे तालुका भारतीय जनता पार्टी ना प्रमुख भाई श्री काड़ू भाई अने अपड़ाज गामना युवान उत्साही न्याय समिति ना अध्यक्ष आकाश भाई अने हमणा जे हमने आपणे सांभळ्या एवा प्रायोजना कचेरी मा जे आवास विभाग संभाळे छे एवा कृष्णाभाई व्यास पत्रकार मित्रो तमाम सरपंचो ने आ गामनु खूब सारू नाम रोशन करी रह्या छे एवा सरपंच श्री कई बाजू बैठा आ बाजू थी तमने पण खूब खूब आभार धन्यवाद पाठवीए छे अने सौ भाईओ बहनों ने वडीलो मित्रों पहला तो क्षमा याची लईए थोड़ा मोड़ा पड्या छे एनु कारण एवं हतु के सवारे 8:45 एक जोरदार बस राज्य सरकारे आपी एमानी छोटाउदेपुर थी अंबाजी जवा माटे एने लीली झंडी आपवानी हती ने प्रस्थान करावानु हतु एटले त्यां गया 10:30 दरबार होल में कार्यक्रम हतो छोटाउदेपुर अने आयुष्य ने लगतो आयुर्वेदिक ने लगतो लोकोने आरोग्यनी चिंता करीने तंदुरस्ती सारी रहे एवो कार्यक्रम हतो अने आ तीजो कार्यक्रम तमारी वच्चे छे। सौथी पहला तो हुं एवुं कहेवा मांगु छुं के आजे मारे गांधीनगर मीटिंग में जवानुं हतुं पण मने काले धारासभ्य श्री अने काळू भाईए कह्युं के काले तो 3 कार्यक्रमो छे ने तमारे छोटाउदेपुर में रहेवानुं छे। मैं कीधुं गांधीनगर वाळुं तो चालशे पण ओमने मळवानुं कई मने मळेला एटले तमारी वच्चे आव्युं આનંદની વાત છે। અને મિત્રો પેલું એક પિક્ચર હતું પહેલા રોટી કપડા ઓર મકાન માણસને પ્રાથમિક જરૂરિયાત છે પહેલામાં પહેલી જરૂરિયાત છે રોટલો જોઈએ ખાવા માટે બપોરે ટાઈમ થાય એટલે મેં કહું છું ઘણા વખત શેઠનો વાયદો થાય પણ પેટનો વાયદો થતો નથી એટલે નરેન્દ્રભાઈ મોદી એમ કીધું કે મારા ગરીબ ગામડાની અંદર છેવાડાનો માનવી મારી બહેનો મારા જે કંઈક છે મજૂરી કરતા જે રોજનું કમે ને રોજના ખાતા એ લોકોને મારે મફત અનાજ આપવાનું અને હજુ એક વર્ષ લંબાઈ દીધું છેલ્લા 3 વર્ષથી આપે છે ભાઈ ગુજરાત રાજ્યના બધા જ ભંડારો ખુલ્લા મૂકી દીધા બજારમાં લેવા જાવ તો ખબર પડે ચોખા કેટલા કિલોના શું ભાવ છે દાળનો શું ભાવ છે તેલનો શું ભાવ છે ખબર પડે અહીં મીઠું હાલે મરચું હાલે બધું હાલે કેલા નહીં હાલતા ચાલે છે કે નથી ચાલતું હું બોલું છું તો બરાબર છે કે કેમ કેમ છે તો આ સરકારે એ નક્કી કર્યું અને બીજી વાત નક્કી કરી આવાસ માણસને માથે છાપરું હોવું જોઈએ બિચારો ચોમાસાની અંદર વરસાદ વરસતો હોય એના ઘરમાં પાણી પડતું હોય એને રહેવાની અહીં ખાટલો લઈ જાય તો તહીં પાણી પડે ને તહીં લઈ જાય તો એમ પડે ને બધું પલળી જાય ઉનાળાની અંદર ગરમી લાગતી હોય શિયાળાની અંદર ઠંડી પડતી હોય અને એવા વખતે મારો ગરીબ આદિવાસી બિચારો શું કરી શકે તો મારે એને માટે જેને આવાસ નથી એને મારે મકાન કરી આપવાનું એમ કરીને અહીંયા તમને મકાન આપવાના 660 1,20,000 ગણી કાઢો કેટલા રૂપિયા થાય અને મને અહીંયા બેઠો બેઠો મેં વાંચતો તો અત્યાર સુધીમાં આપણે કેટલા આપ્યા 3 કરોડ કેટલા સાહેબ આટલા બધા કરોડો રૂપિયાના આવાસો આપ્યા છે
મારે એમ કેવું છે 32 કરોડ 12 લાખ 32 કરોડ ને 12 લાખ 32 કરોડ ને કિલો મીઠો ચડેલા મને નહી ગમતે આવડે મેં પ્રોફેસર શું તો ભૂલો પડું છું અને 12 લાખ એ લાખ ની ખબર પડે 12 પછી 5 મીઠો ચડે તો 12 લાખ થાય પણ પેલું કરોડ વાળું તો સમજણ જ નહીં પડે રેશીભાઈ સરપંચો બેઠા તો આટલી બધી જો યોજના સરકાર આપણા માટે કરતી હોય અને આપણે એનો લાભ ને લઈએ નરેન્દ્રભાઈ મોદી એમ કીધું છે કે 2024 સુધીમાં કાચું મકાન મારે કોઈને ગામમાં નડિયાવાળું રહેવા દેવું નથી નડિયું તૂટી જાય વળી પાછું વરસાદ આવે વાવણ ટોળ્યું આવે તો પેલું પેલું ચારવવાનું થાય અને એમાં વળી પાછું કંઈક થાય તો કેવી માથાકૂટ થાય હું થાય ભાઈ નાનું છોકરું ઘરમાં હોય બેરોની હાલત કેવી થાય અને મેં એક દાખલો આપવા માંગુ થોડો સમય લઈશ પણ બેહવું પડે ભાઈ તપવું પડે બરાબર આ પેલા મોટા રામપુરા ની અંદર આ ચોમાસા ની અંદર કે આગલા વર્ષે ગયા વર્ષે મોટા રામપુરા ની અંદર 12મા ધોરણમાં ભણતી છોકરી એ ઘેર ગયેલી ભણ અભ્યાસ કરતી ત્યાં છાત્રાલયમાં રહેતી અને રાત્રે બરાબર વરસાદ શરૂ થઈ ગયો વીજળી એક બાજુ કડાકા કરે અને એના કઈ નળિયું તૂટી ગયું છે તો ઘરમાં પાણી પડતું હતું એટલે એની માં છે તે બેટરી ઝાડીને છોકરી છે તે પેલું નળિયું હરકું કરવા ગઈ અને ત્યાં વીજળી પડી અને એ દીકરીનું મૃત્યુ થઈ ગયું ને એની માને દવાખાનામાં દાખલ કરવી બચી ગઈ વિચાર કરો આ આવી હાલત ના થાય નરેન્દ્રભાઈ મોદીને આ ચિંતા છે ભાજપની સરકારને આ ચિંતા છે ઘરનું ઘર કરી આપવાનું તમામ પ્રકારની સુવિધા એને તમે જે કઈ જોઈએ દવાખાનાની સુવિધા નથી મળતી એની જોગવાઈ કરી આપો એના ઢોરો માટેની ચિંતા છે એ કરી આપો એના છોકરા માટેની ચિંતા છે એ કરી આપો એના આરોગ્ય માટેની ચિંતા છે એ કરી આપો 108 ની વ્યવસ્થા કરવાની છે એ કરી આપો બાકી હું રીવલા માથે દીવો મેલીને ધોરા દાડે હોદવા જાવતે હો આવી સરકાર મળે એમ નથી ભાઈ નક્કી કરી લેજો એવી સરકારની સાથે આપણે રહેવાનું છે ને આપણું કામ કરવાનું હવે વાત થઈ લગ્નોમાં અમે હો ફરીએ પરમ દાડે મારે કેટલો મોટી ડુમાલી ગયેલો 5 લગ્નો હતો કાલે હો 2 હતો કાલે પરમ દિવસે કાલે નહીં હોય સોમવારે નહીં આવે શુક્રવારે નહીં આવે 2 દાડા અમને ખબર પડી ગયા અમે હો લગ્નમ જઈએ બધા તો જઈએ સાહેબ બધો મોણ આવે 9 વાગે આવે 10 વાગે બધો રાત જ બધો ભેગો થાય તે લગ્નમાં રાતે જવાનું તો દાડે કોમ કરો ને આજે આવાસ મંજૂર થઈ ગયેલા છે એમ ઘરનું પોતાનું ઘર બાંધવાનું છે એ ઘર બાંધવાનું છે પોતાના ઘરના માણસો અંદર કામ કરશે એમને પણ મજૂરી 21,500 રૂપિયા એમને મજૂરી આપવાની ઘર તમારું થાય અને મજૂરી હો તમને મળે તો બીજું હું જોઈએ એટલે આ સરકારના લાભ છે તમે લો અને આપણો છોટાઉદેપુર તાલુકો ખૂબ ગરીબ આદિવાસી પછાત એમબી ની બોર્ડર ને અડીને આવેલો અને હવે થોડાક આ બધા દૂધ ભરતા થયા અને શાકભાજી કરતા થયા આમ થોડું પિયત કરતા થયા એટલે થોડાક ઉજાળા દેખાઈએ ને તો ચોંદલો હો કોથી મેલવાનો એવું હતું ને બેનો કેમ હતું અઘરું કે ભાઈ ને ઘેર લગ્ન હોય ને જવાનું બેન ખૂબ કુદાકુદ કરતી હોય પણ હોય તો લઈને જાય ને તો હું જાય ઠીકરો લઈને જાય એવી હાલત હતી તો આ બધું થાય એ બધું હારા માટે થાય છે એટલે હવે આપણે આ બધું જોઈ રહ્યા છે એટલે સારામાં સારું આવાસ અને હું એમ કહું છું કે તમે 90 દિવસમાં નહીં કરી શકો તમારે મોટું બનાવવું છે તો જોડે ખાલી રહેવા દો અને બીજું લેજો પણ આ એના નિયમ પ્રમાણે એમને બતાવવાનું હોય અધિકારીઓને પાછું ઉપર બતાવવાનું હોય ને તો એમનો હોય ઉપર સવાલો આવે આ તમે કેવી રીતે મંજૂર કરી દીધું અને અમારા ઉપર ફોન આવે સાહેબ તે આપેલો 30,000 નો હપ્તો તો આવેલો પછી મને આવતા જ નહીં તો કરો ને ભલામણ અમે ભલામણ કરીએ ભાઈ કેમ આપતા નથી તમે 2 મહિના થઈ ગયા પણ સાહેબ એને તો પાયો જ નીકાળ્યો પેલાને પૂછે હેલા તું પાયો નીકાળ્યો તે કાઢવાનો હતો પણ તે રીજેલો છે કાઢી દેશું હા 2 દાડામાં કાઢી દેશું તો તું 2 મહિના સુધી લઈને બેસી ગયો ને 2 દાડામાં કાઢી દેવાનો શું કરતેલો તું અમારે આવી ભલામણ કરવાની થાય દાડિયામાં હાથ ઘાલવાના એના કરતો તમે બનાવી દો વહેલા તમારું જ મકાન છે તમે જોરદાર બનાવો અને 90 દાડામાં હું આપણે 80 દાડામાં ધારિયત ખેંચી કાઢીએ 1 દાડામાં પાયો ખોદવાનું ચાલુ કરીએ હોજે રાતે કરોલા હવારાનો મોટો હોજ સુધીમાં નહીં થાય પાયા ખોદવાના
આ લોકો 90 દાડા કે છે, મેં કેમ કહું છું 80 દાડા માં તમે ઉભું કરી દો, પછી 20,000 એવી હાલે કે નહીં આવતા, નહીં હાલે તો આપણે એમ જોડે જઈશું, તમને બિચારાના બીજા વધારાના તમને 20,000 મળે. હે, આવું કોઈ કરે? પાડોશી કોણ જોવા જાય, મને 50 રૂપિયા હાલે એ તે મારે આજે જ વપરાય જાય, કાલે ચોદલો કરી આવ્યો, કોથી નહીં મળે હમણાં તે 50 રૂપિયા કોઈ હાલતું નહીં. આ તમને લાખો રૂપિયા હાલે રહેવાનું, તમારે મોદીને થોડું રહેવાનું તમારા ઘરમાં, એવીઓ તમને બોંધી હાલે, કોઈ બોંધી હાલે? તો આટલું સરસ મજાનું કામ આપણે થઈ રહ્યું છે. સરકાર તમારે આણ્યું, સરકાર આદિવાસીઓનો બેલી, આદિવાસીઓ માટે. અને નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને પહેલા દિલ્હીના દરબારની અંદર, લોકસભા ગૃહની અંદર પ્રવેશ કર્યો ત્યારે પગથિયા ઉપર માથું ટેકવીને એમ કીધેલું કે મેં આ સરકાર છે ગરીબોની સરકાર છે, આદિવાસીઓની ચિંતા કરનારી સરકાર છે. ઘેર ઘેર સંડાસ બાથરૂમ બોંધી આપવાનું કીધેલું દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી. ત્યારે ઘણા બધા હસતેલા આવ્યો, તે જાજરો બોંધી હલવાની વાતો કરે. ઓલા પણ એમની કેટલી મુશ્કેલી પડે, પહેલો બધો જંગલો હતો અને બધો નદીઓ ને એવું તેવું હતું, હવે તો કોઈ જાય? જેના ઘરમાં જાજરો નહીં હોય તેને કોઈ, તેના છોકરાને તઈ કોઈ વાત આવે તો વાત હોય નહીં ઝીલતું, મોડે નહીં કે પણ જાજરો ની તો મારી છોરી જાય કોતો. આવું થઈ ગયું, હવે જમાનો બદલાઈ ગયો ભાઈ. એટલે આ બધી ચિંતા કરવાની છે એવી સરકાર તમારી સાથે છે. અને આજે આટલા બધા આવાસો આપવાના, મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા, અને તમે આ કામ જે છે જેને ઓર્ડર મળે એ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેજો. અને આપણે 20,000 લેવાના છે ઉપરથી વધારાના, એટલા માટે. અને તમે જોબ કાર્ડનું છે, એ જોબ કાર્ડ સરપંચો અને તલાટીઓ બધા અહીંયા ખૂબ કાર્યરત છે, બધા કામ કરે જ છે, કરો છો ને સરપંચ કરો છો ને? તો આ કામ બધા જોઈ લેજો અને સાચવી લેજો. અને બધા બહેનો આવ્યા એમ તેમ કરે, પંચાવ્યો તમારા ધાલમાં હાથમાં હાલવાના છે, તમારે જ કાઠિયો રહેવાનું હો, એ નવરો રખડીશ નહીં, પાયો ખોદ એમ કે તમારે જ એને કોમે વરગાડી દેવાનું. આ કોમ તમે કરજો અને વહેલી તકે આપણા આવાસો તૈયાર થઈ જાય અને સરસ મજાના મકાનમાં આપણે રહેતા થઈએ. અને વાસ્તુ થાય ત્યારે પાછા અમને બોલાવજો, લા પાછા અમે આવશું, પણ વહેલું વાસ્તુ કરી દેવાનું આ ચોમાહું આવે તે પહેલા, એવું કામ કરશું. એ જ અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.